નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ ત્રણ વિશે મિત્રો પર્યાવરણ એટલે કે આસપાસનું પેપર મિત્રો આપણું ચાલીસ ગુણનું આવવાનું છે તેના પેપરનું આપણે એ મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીએ તેના પહેલાં ચેનલમાં પહેલીવાર આવેલા હોય તો મિત્રો ચેનલની નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના પર ડબલ ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરી લેજો પ્રશ્ન નંબર એકની અંદર મિત્રો આપેલા વિકલ્પમાંથી તમને યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જે બોક્સ મિત્રો તમને આપેલું છે આ બોક્સની અંદર મિત્રો અ બ અબકડ લખવાનું છે પહેલો પ્રશ્ન મિત્રો છે કે ઘરમાં આવેલો રસોઈ બનાવવાનો ભાગ તો મિત્રો એને શું કહેવાય તો તમારા ઘરમાં મિત્રો જે આપણે રસોઈ બનાવતા હોય એને રસોડો કહેવામાં આવે છે તો અહીંયા તમને બ આપેલો છે એ બ છે એ મિત્રો આ ખાનામાં લખવાનું છે ખાસ કરીને મિત્રો તમારે જ્યારે પેપર લખો છો તે પેન્સિલથી લખવાનો આગ્રહ રાખવાનો છે પેન્સિલ સિવાય મિત્રો તમારે લખવાનું નથી પેપરમાં બીજું છે મોટાભાગે ખીચડી બનાવવા માટેની જરૂરી અનાજ તો મિત્રો જરૂરી અનાજ હોય તો તે છે ચોખા ચોખા વગર મિત્રો ખીચડી બને નહીં ખાસ કરીને મિત્રો તમારે પેન પરીક્ષાની અંદર પેન્સિલ છે રબર છે અને મિત્રો ફૂટપટી છે ચિત્ર દૂરો હોય તો એ વસ્તુ લઈને જવાનું ત્રીજું છે કે કયા વાસણમાં બનાવેલી વાનગી મિત્રો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તો ખાસ કરીને મિત્રો માટીમાંથી બન માટીનું વાસણ હોય તેમાં બનાવેલી વાનગી હોય એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચોથું છે નીચેનામાંથી કે વાહન મિત્રો ત્રણ પેડાવાળું છે તો આપણને મિત્રો ખબર છે તમે બેઠા પણ હશો તો રિક્ષા હોય એ ત્રણ પેડાવાળી હોય છે એટલે ડ ઓપ્શન સાચો છે પ્રશ્ન નંબર મિત્રો એક છે તેની અંદર જોઈએ તો નીચે આપેલા વિધાનો ખોટા છે કે તે ચેંકી નાખવાના છે સાચા રાખવાના છે પહેલું છે કે આપણે પાણીનો બગાડ ખાલ ક્યાં એટલે કે વધારે કે ઓછો કરવો જોઈએ મિત્રો આપણે પાણીનો બગાડ છે ઓછો કરવો જોઈએ એટલે વધારે ત્યાં ચેકી દેવાનું છે બીજું છે વરસાદની ઋતુમાં આપણે છત્રી કે ટોપીનો ઉપયોગ કરીએ છીએ મિત્રો છત્રીનો ઉપયોગ કરીએ ટોપીનો ચેકી દેવાનું છે ત્રીજું ટપાલ પેટીનો રંગ કાળો કે લાલ હોય તો લાલ હોય કાળો ચકી દેવાનો મફલર અને સ્વેટર ઊન કે રૂમાંથી બનાવવામાં આવે તો મિત્રો આપણને ખબર છે આપણે શિયાળામાં મફલર અને સ્વેટર પહેરતા હોય છે જે ઊનમાંથી બને છે જે આપણને મિત્રો શું કરે છે ઠંડી સામે રક્ષણ આપે છે હા બરાબર પાંચમું છે પોપટને મિત્રો લીંબુ કે મરચું ભાવે તો મિત્રો આપણને ખબર છે કે લીંબુ ના ભાવે પોપટને પોપટને તો તીખું 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 લાલ લાલ મરચું ભાવે છે હા હવે મિત્રો આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ ની અંદર માગ્યા મુજબ જવાબ આપવાના છે જેમાં વર્ગીકરણ કરવાનું છે અહીંયા મિત્રો તમને આપેલું છે ચકલી બગલું લકડખોદ ગુવડ અને કાબર જેમાં મિત્રો લાંબી ચાચવાળો છે ને ટૂંકી ચાચવાળું છે તો લાંબી ચાચ વાળું હોય તો મિત્રો તે બગલો અને લકડ જ્યારે ટૂંકી ચાચમાં ચકલી ગોળ અને કાબરનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર વાત કરીશું યોગ્ય જોડકા જોડવાના છે તમે જોઈશો તો મિત્રો ચિત્ર આપેલું છે એ કરોળિયાનું છે તો તે શું બનાવે છે જાડું બનાવે છે એટલે ત્રણ નંબર આવશે જાડું બીજું ચિત્ર છે ઉંદર તો ઉંદર મિત્રો શું કરે ક્યાં રહે તો દરમાં રહે એટલે ચાર નંબર આવશે એના પછી બંદર મામા તો બંદર મામા છે એ મિત્રો ઝાડ ઉપર રહે એટલે પાંચ નંબર માછલી છે માછલી પાણીમાં રહે તો બે નંબર અને છેલ્લું છે મિત્રો ચકલી છે એ ક્યાં રહે છે માળામાં રહે છે તો પક્ષી માળામાં રહે એટલે એક નંબર આપણે મારેલો છે તો આવી રીતે જોડકા જોડવાના હતા હવે જોઈશું પ્રશ્ન નંબર પાંચ મિત્રો તેમાં કોષમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી પૂરવાની હોય તો પહેલું છે કઢી બનાવવા માટે ખાલીગ્યાની જરૂર છે તો મિત્રો તમારી મમ્મીને પૂછી લો કે કઢી બનાવવા તમારી મમ્મી શાનો ઉપયોગ કરે છે દૂધનો છાસનો દૂધનો ના પડે છાસ બનાવ છાસની જરૂર પડશે મિત્રો બીજું સોય અને કાતરનો ઉપયોગ ખલગ્યા કરે છે મિત્રો તો સોય અને કાતરનો ઉપયોગ દરજી કરે સુથાર તો કરે નહીં બરાબર શાકભાજી વેચનારને મિત્રો શું કહેવાય કાછીઓ કહેવાય ને ખેડૂતના કહેવાય માટીના ગળામાંથી પાણી મિત્રો ઠંડુ રહે છે કે ગરમ તમને ખબર છે અત્યારે ઉનાળો ચાલે છે ઠંડુ ઠંડુ મજા આવે છે પાણી પીવાની વાટલાના પાણીની ને ઠંડુ રહે પાંચમું ખલગ્યા રમવા માટે મેદાની જરૂર નથી મિત્રો કબ કબડી તો રમવી હોય તો મેદાનની જરૂર પડે પરંતુ કેરમ રમવા માટે મેદાની જરૂર નથી પ્રશ્ન નંબર 6 ની વાત કરીશું નીચેના મેદાનો ખરા છે કે ખોટા તે લખવાના છે મિત્રો પેલું છે કે આશો મિત્રો નું પાન ગોળ હોય છે બીજું નીલગિરીનું પાન લીસું હોય છે બરાબર છે નીલગિરીનું પાન એકદમ લીછું હોય મિત્રો લાપસી ઘઉમાંથી બને છે આ પણ વાત સાચી છે તો અહીંયા મિત્રો તમારું પેપર છે એ સંપૂર્ણ જોયું એના પછી મિત્રો ચોથું છે કે દુઃખમાં લોકો નિરાશ થાય છે તો મિત્રો આ વિધાન પણ સાચું છે પાંચમું છે બ્રેન લિપિ છ બિંદુઓની બનેલી છે મિત્રો આ બિંદુ છ લિપિની છે કે ચાર લિપિની તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આપવાનો છે જો છિ બિંદુની હોય તો તમારું વિધાન કેવું બનશે સાચું બનશે પ્રશ્ન નંબર છે સાત નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલું છે પાણીનો બે ઉપયોગ લખો તો મિત્રો વાસણ ધોવા અને નાહવા દસ કરવા માટે બીજું તમે જાણતા હોય તે વિચાર ઔષધિય વનસ્પતિના નામ તો મિત્રો તુલસી લીમડો હરડે અને અરડુસી એ ઔષધીય વનસ્પતિ કહેવાય જો મિત્રો વરસાદ ન પડે તો શું થાય જો વરસાદ ના પડે તો ખેડૂતો ખેતરમાં અનાજ ઉગાડી ના શકે અને લોકોને અનાજની તંગીની તંગી સહન કરવી પડે અને દુષ્કાળ પડે ચોથું છે જેમાંથી તેલ નીકળતું હોય તેવા ચાર બીજના નામ તો મિત્રો એક તો સોયાબીનમાંથી નીકળે એરંડામાંથી નીકળે કપાસમાંથી નીકળે અને તલમાંથી પણ તેલ નીકળે પાંચમું છે ચોખામાંથી બનતી ચાર વાનગીના નામ મિત્રો ચોખામાંથી શું શું બને ભાત ખીચડી ને પાપડ બને છે બીજું શું બને છે એક તમારે કમેન્ટ બોક્સમાં આપવાનું છે ઓકે તો મિત્રો આ જોયું આપણે તમારું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આશા છે કે તમને આપણો આ વિડિયો ખૂબ જ ગમ્યો હશે મિત્રો બીજા વિષયોના પેપરનું સોલ્યુશન જોવાનું બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ચેનલમાં મિત્રો નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત